કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં ચાલતા એક મહિલા બુટલેગરના દારૂના અડ્ડા વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી ફરિયાદ કરવા આવેલા ભરવાડ સમાજના લોકોને પોલીસ સ્ટેશનની બહાર જ મહિલા બુટલેગરના પુત્રીએ પીઆઈની સામે જ અપશબ્દો બોલી એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ચચ્ચાર મચી જવા પામી હતી. જો કે આ મુદ્દે પીઆઈએ મામલાની ગંભીરતાથી જાણી મહિલા બુટલેગર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી. જો કે આ સમગ્ર ઘટના પોલીસ મથકની બહાર અને પીઆઈની સામે જ બની હોવાથી બુટલેગરો પોલીસના ભય વગર કેટલા બેફામ બન્યા છે તે વધુ એક વખત બહાર આવ્યું છે. કડોદરા જીઆરડીસી પોલીસ મથકની હદમાં ચાલતા દારૂનો અડ્ડા બંધ કરવા માટે નગરપાલિકાના કોર્પોરેટર કરનાભાઈ ભરવાડ તથા તેમના સમાજના આગેવાનો કડોદરા જીઆરડીસી પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં તેઓ પીઆઈ વડવીને દેશી દારૂનો ધંધો કરતી આશાબેન શંકરનો દારૂનો ધંધો બંધ કરાવવાની રજૂઆત કરી તે પહેલા જ અગાઉથી પોલીસ મથકમાં હાજર એવી આશાબેન અને ભરવાડ સમાજના આગેવાનોને પીઆઈ વડવીએ બોલાવી વાતચીતો શરૂ કરી હતી. જો કે આ વખતે દારૂનો ધંધો કરતી આશાની પુત્રી નિશા બાવીસકરે ત્યાં પહોંચી જઈ પોલીસ અધિકારીની સામે ભરવાડ સમાજના લોકોને અપશબ્દો બોલી તમારાથી થાય તે કરી લો, સમાધાન તો નહીં જ થાય તેમ કહી એટ્રોસિટીના કેસની ધમકી આપી હતી. જો કે આ ઘટના પગલે વીઆઈ વડવીએ મહિલા બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી કરી મામલો થાળપડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં ભરવાડ સમાજના લોકોએ દારૂના ધંધા ચાલતા ધંધાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.